ઉમરા ખાતે આવેલ પીપી સવાણી ગ્રુપની રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી દ્વારા યોજાયેલ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિતોએ આવકાર્યા હતા. ઉમરા ખાતે આવેલી પીપી સવાણી ગ્રુપની રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી ખાતે શનિવારના રોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટના પ્રોજેક્ટો ડિસ્પ્લે કરાયા હતા. જેને લઈને આચાર્યએ જણાવ્યું હતું કે વિજ્ઞાન મેળો યોજવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં સાયન્ટિફિક નોલેજ વધે, તેમજ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તેની સમજ પણ આપવામાં આવી હતી. મારું નામ પ્રાચી પટેલ છે. અહીંયા આજે રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીમાં એક કાર્નિવલ ઓર્ગેનાઇઝ થયેલું છે. એમાં છોકરાઓએ એટલી મહેનત કરી છે, છોકરાઓએ બુક્સના બહારથી બધું નવું નવું કેવી રીતના ટેકનોલોજી આગળ વધે છે એ બધું ડિસ્ક્રાઇબ કર્યું છે. અમારા પેરેન્ટ્સને બી ઘણું સારું લાગ્યું છે આ ઇન્ટરવ્યૂ એમાં આવ્યા, અને આ ઇન્ટરવ્યૂ માટે બી અમે એટલી મહેનત કરી છે કે બધા પેરેન્ટ્સને આમ સારું લાગ્યું કે હા, બધા સ્કૂલમાં આવું કાર્નિવલ થવું જોઈએ. નવા નવા પ્રયોગ, નવા નવા ઇવન બધી સ્કૂલમાં સાયન્સ ફેર થાય છે, પણ અમારા સ્કૂલમાં કોમર્સ ફેર બી થયું છે આ વખતે. થેન્ક યુ. મારું નામ શાલિન મંગડીવાલા છે. હું રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી સ્કૂલમાં ભણું છું, અને અહીંયા રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીમાં આજે કાર્નિવલ ફેસ્ટ ઓર્ગેનાઇઝ થયેલો હતો, અને એમાં હું અને મારી ટીમે રેડિયન્ટ ન્યૂઝ 24ના નામથી અમે લોકો બધા રિપોર્ટર્સ બનેલા હતા, અને અમે લોકોએ બધા પેરેન્ટ્સો, પછી ટીચર્સો, અમારા ટ્રસ્ટી પ્રિન્સિપલ્સો બધાને સમજાયું કે ન્યૂઝ કેવી રીતના કલેક્ટ થાય, કેવી રીતના આગળ લાઈવ થાય, એવી રીતના આખું અમે લાઈવ સ્ટ્રીમિંગને બધું લીધું. પછી અમે બધા પેરેન્ટ્સોના, ટીચર્સોના બધાના ઇન્ટરવ્યુઝ બી કર્યા છે. પીપી સવાણી ગ્રુપની રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી દ્વારા યોજાયેલા વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુડ આફ્ટરનૂન, માયસેલ્ફ ડોક્ટર સિંગ એન્ડ આઈ એમ પ્રિન્સિપલ ઓફ રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી સુરત. ટુડે ઇટ્સ અ રેડ લેટર ડે ફોર આર સ્કૂલ બીકોઝ આર લવલી ચિલ્ડ્રન and wonderful teachers, they all in fact have developed, produced and organized a big huge science fair. Now basically science fair, if you look at, this is very common with progressive schools, not only in Surat but beyond the boundaries of Surat and Gujarat. Basically the objective is to develop scientific temper, scientific thinking among the students, and the other objectives may be, you know, huge hidden potential students they have. So through such fairs